વડોદરા શહેરમાં દશામાની સ્થાપના વિધિ હોવાથી વિવિધ વિસ્તારોમાંથી આગમન યાત્રાઓ નીકળી હતી. એ દરમિયાન વડોદરાના દાંડિયા બજારમાંથી નીકળેલી દશામાની આગમન યાત્રા જ્યારે શિક્ષણ સમિતિની શાળાની નજીક વિવેકાનંદ એપાર્ટમેન્ટ પાસે પહોંચી, જ્યાં ડીજેના મોટા અવાજના કારણે વિવેક એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની ધરાશેતી હતી. બાલ્કનીનો તૂટેલો ભાગ શેડ પર પડતા જાનહાનિ ન થઈ અને થોડો ભાગ લટકી પણ રહ્યો હતો. વડોદરા શહેરમાં ડીજે સંચાલકો દ્વારા બેફામ ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે તેનો સાબિતી આપતો એક કિસ્સો સામે આવ્યો છે. ગતરાત્રે ધાર્મિક કાર્યક્રમ માટેનું ડીજે મોટા અવાજે દાંડિયા બજારના વિવેક એપાર્ટમેન્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન મોટા અવાજની તીવ્રતાના કારણે ત્રીજા માળની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. જો કે તૂટેલો ભાગ નીચેના શેડ પર પડતા મોટી દુર્ઘટના સર્જાતા અટકાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સ્થળ પર પહોંચીને જોખમી ભાગ દૂર કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં તહેવારોની સ્થિતિને ધ્યાનમાં લઈને ધ્વનિ પ્રદૂષણ ત્વરિત નાથવું પડશે, નહીં તો આ પ્રકારની દુર્ઘટનાઓનો ભય સતાવતો રહેશે. ધાર્મિકમાં કોઈ પણ ધર્મ હોય એની અંદર મૂર્તિ લાવવાની હોય, કોઈ પણ ધર્મમાં કે પછી તાજિયા લાવવાનો, એમાં એક ચલણ વધી ગયું, એટલે લગ્નમાં પણ ચલણ વધી ગયું ડીજેનું. પણ ગવર્મેન્ટે એક ગાઈડલાઇન નક્કી કરી છે, કોર્ટે પણ કીધું છે, માનીય સુપ્રીમ કોર્ટ હોય કે માનીય હાઈકોર્ટ હોય, કે ભાઈ અમુક ડેસિબલથી વધારે તમે અવાજ ના રાખી શકો, કે એનાથી હાર્ટનો પણ પ્રોબ્લેમ, શરીરને પણ નુકસાન થાય છે, કોઈને પણ એટેક આવી શકે છે, પ્લસ આવા ઘોંઘાટી વાઇબ્રેશન થાય છે, અને એને લીધે આવા જૂના મકાનો હોય કે જે પણ હોય એના પોપળા ખાઈ શકે છે, અને એને લીધે કોઈને નુકસાન પણ થઈ શકે છે. એટલે મારી મત મુજબ જો એની અમુક ડિસેબલ અમુક હોય એ પ્રમાણેનું વગાડો તો કંઈ વાંધો નથી એની અંદર. એટલે ઘણું હોય એમાં સૌથી વધારે ઇફેક્ટ સિનિયર સિટીઝનને થાય છે, કેમકે ઉંમરના હિસાબથી એમનું શરીરનું જે પ્રક્રિયા છે તે મંદ થતી હોય છે, હાર્ટ પણ ઓછું વર્ક કરતું હોય છે. એટલે કહેવાનો મતલબ કે ભાઈ આ એક કોઈને જાનહાનિ ના થાય એ પ્રકારનું રાખવું જોઈએ અવાજ, મારા મત મુજબ તો.